તમારા સમયમાં પૈસા નતા તો આ ધતુરીઓ ને પીતા તો એનું બઝર ને કેમ લાવતા? બઝર શું હોય, વારના બે ચારા કરે ને એમાં બઝર વાઈ દેતા, વાઈ દેતા. હા, વાતા વાઈ ને ઈ મેળેડો રોપ રોપ પાકે ને ફૂલ આવે, ફૂલ આવે ને એટલે ઈ પાકી ગઈ કહેવાય. પછી વાટ લેવાની, વાટી અને એને ખાડો પાડવાનો ગોઠણ લગણ, ને એમાં જે ડોયલા એ બનાવાય તો એ ખાડો પાડી એમાં કોસનું પાણી છાંટે, કોસ એક રાત પલાળી જાય. એટલે ઘેર વાતા એમ ને પોતે બનાવતા, વેસાથું કઈ લેતા નહીં, ઘર ને બર ને જીતી નાખીને. ઘર તો ઘર નો હોય, અમુક ન હોય લઈ આવે, ને આ જેને ન હોય ને તો ઈ કે ભાઈ મારા તો થોડી બજર કરજો, તો ઈ બે પાડે વાયા હોય ને એને પછી ડાબો કરે, ખાડો ખોદી એમાં કોસનું પાણી છાંટી એને દબાવી દે, અઠવાડિયું રહેવા દે, અઠવાડિયે પછી કાઢે, એને અઠવાડિયે કાઢીને પછી એનો વડો ભાંગે, ગોળ 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 ભાંગે, ભાંગી વેટલો કરીને પછી મૂકી દે. ભાઈ તારે જોતી હોય ને કે ભાઈ મને થોડી દીજે ને બજર, કોઈ પૈસા ને લેવા દેવા નથી, ફ્રીમાં લઈ જાય ને બજર, એટલે તો કટકો આપી દે, બીજા ને મળી જાય. એટલે ઈ કોઈને પાસેથી વેસાતી લેવાની વાત આવતી નહીં. ઘરનું બધે બનાવતા પેલા નેહરુમાં ભણવા જતા કે શું હતું, કામ હતું પાકિસ્તાન માં એક માસ્ટર મુકાતો, કેટલા ધોરણ હતા? ચાર. આ ચાર ધોરણ ભણવાનું. અટાણે ડિગ્રી કરેલી ના કરતા તમારી કોઠા હોય બહુ મોટી. હા, એટલે પહેલા સાત ધોરણ ભણી લેતા એને માસ્તર નોકરી મળી જતી. હાથમાં આઠમાં નવમાં હા નોકરી મળી જાય. ભણવા ઓછા આવતા હે ને સોબ. ભાઈ મારી વાત કરું, મારે પેલા ભણવા જતો ને બે સોકડી પાસે ત્રીજીમાં સડાવ નપાચ્યો તો ઉઠી ગયો. પછી ત્યાં હિન્દી વાસી લો હલાવું મારી પાસે હિન્દી પાવડર ભારી. હા, પછી 12 વાગ્યા એની રિસેસ પડી જતી, 12 થી 3 ત્રણ વાગે પાછું નિહારે વયું જવાનું, બે ટીમ ભણવાનું, 6 વાગ્યા છૂટવાનું. એમ કે બે ને ત્રણ ને પાંચ ને દસ ને સાત એમ ગણે. હવે આ હું બકાલા મરકીને બકાલો લેવા જતો અને થોડી થોડી ખોટા પડી, એ ગુજરાતીમાં જે કાંઈ આગળ ના હોય એને ખ્યાલ ન હોય એટલે અરાજી થતી હોય કે 1 2 3 ભાઈ 1 2 3 6 4 તો એને ખબર ન હોય, અને એને ખબર ન હોય આપણે પણ તે ખબર ન પડતી. એટલે અરાજી કહેતા ભાઈ 1 0 90 પેલા મેપ્રો પોલો નીકળ્યો હતો, મેપ્રો પોલો લાલદોરી બે ત્રણ વાર હાલે હારા પણ લગ્ન માં કઈ ને ત્યાં પહેરવાના રૂપે કાઢી હું ધોઈને મેલતો. એ લોકડાને સોન ન તો હાથીના નાળંગ ને હાંકતા, મેલા લોકડાના હાથી નાળંગ કરતા ભાંગીને.
હાથી હર જમીન કરે એ લા એ તો બધી લાકડા નું જ હતું ને હાથી ને એ તો પીવાનું લાકડા નું એ તો બધું હુતારું બનાવી દેતા ને રામજી હું તો બનાવતો અમારે બધી રેટું ભાંગી જાવ ને ગમે એવો ભાંગી જાવ હોય કટકા થઈ જાવે ને એને અહીંયા લાવે બોલાવે એમાં શું હોય તેલ નું તેલ ગોતી લેતા આવે એ થાળી રાખે એ થાળીમાં મોવાળા નાખી જોઈ ત્યાંથી ભાઈ ગયો કટકા જમ હું કરતો હતો આમ કહી ગયો કેમ કરતા ભાઈ ગયો હારા ધ્યાન રાખવું જોઈએ ને એ જોઈ લે કેટલું કચે કચે કટકા ગયા એમ કરી ને જોઈ લે પેલું હા અમારે જો પછી તેલવાળો વાત કરે તેલ સોપડે કોણ એ સોપડી ને પછી દબાવે આમ એક ભેગી પછી આંગળી રાખે જોઈ ને પછી આમ કરીને અહીં ત્યાં દબાવે બે જો આટલું બે જો ફિટ થઈ ગયું પછી ઓલા મોવાળા પહેરેલા હોય ને એ પછી ને આ રાખે અને વાંજ્યું પટ્યું રાખે બે ઇંચની એક બે ત્રણ ચાર ને પાંચ પટ્ટી મોવાર અને તેલથી મિક્સ પછી ને દોરો બાંધે બે બે બાજુ દોરો ગેઠ વળે વળે પછી આમ લગાડ દે અહીંથી બાંધી જો પહેલાં મોવાળા નાખ દે પછી માથે લુગડો વાળ દે હાજો લુગડો ને પછી દોરો છે ને દોરીઓ બાંધ દે બાંધ દે એટલે પછી અહીંથી આમ રાખી એ કહે કે તમે આને તેલ રેડવાનું થાળીએથી રાખવાની વધતું તેલ નીકળી જાય પાછું પેલા મસ્તી કેવી કરતા મસ્તી ને ઢળતા હાલા મસ્તી ની એકબીજાને નામે પડતા નામ પાડે ઢળે સોંટી ગટોળી કરે ટૂટ્યો ને ખાસ્યો ને બહુ મસ્તી હા એક સમજાજી મસ્તી માં તો હું બન્યો તો મારી વાત કરું હું વ્યારું લઈને જતો હતો તે વ્યારું આ ગામમાં જ રહેવાનું બધા વ્યારું લઈને વાડીએ જતો હતો હું સોકલે નીકળ્યો બરાબર તે બે ટણિયા ટણિયા સોટ્યા મારા હાથમાં વ્યારું હતું બે હાથમાં સોટ્યા તે મેં વરી વાહણ ત્યાં પગરખો લાવ્યો તે આ કરફેન છે ને મેરા હતા એને લાગી ગયો કઝાતનું એ 100 મહિના દવાખાને ગયો આ મસ્તી મસ્તીમાં આટલું થઈ જતું ભર્યો ભાભી કેતા ઘર ભેગી